સુરતમાં રેલવે કર્મચારીએ જ એવોર્ડ અને પ્રમોશનથી લાલચમાં ટ્રેન ઉથલાવવા પ્રયાસ કર્યો. સુરતના કિમ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો. સુરત કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના કાવતરમાં રેલવે કર્મચારી જ આરોપી હોવાનું જાણવા મળ્યું. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. રેલવે કર્મચારી સુભાષે આખું ષડયંત્ર રચ્યું. રેલકર્મીએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ થયો. એનઆઈએ ઈટીએસની શરૂઆતથી જ સુભાષ પર શંકા હતી. આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી. પોલીસ ટીમે રેલવે ટ્રેકમેન પર શંકા ગઈ. સુભાષ પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને જયસ્વાલની આખરી પૂછપરછ કરતા તેઓએ ગુનો પોપટની જેમ કબૂલ્યો. આરોપી સુભાષને પ્રમોશન જોઈતું હતું તેવો ખુલાસો સુભાષના સહકર્મચારીઓ દ્વારા કરાયો. રેલવેમાંથી ઇનામ મેળવવા, પ્રમોશન મેળવવા અને રજા માટે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સ માટે ષડયંત્ર રચ્યું. સુભાષે બંને સાથીદારોને નાઇટ રાઉન્ડ લંબાઈ જાય અને એવોર્ડ મળે તેવી વાત કરીને જાતે જ જોગલ ફિશ પ્લેટ અને એઆરસી પેડલોક ખોલી અપટ્રેક પર મૂકી દીધા હતા. સુભાષે પોતાના મોબાઇલમાં વિડીયો ઉતારી અને ફોટો પાડી તમામને ગુમરાહ કરવાના ગુનાની કબૂલાત કરી. આમ 48 કલાકની અંદર સતત ફિલ્ડ અને ટેકનિકલના આધારે ગુનો ડિટેક્ટ કરાયો હતો. ત્રણે આરોપી રેલવે કર્મચારીઓ જ છે. અટકાયત 3 પૈકી 1 કોન્ટ્રાક્ટર કર્મચારી છે. સુભાષ પોદાર પોતે જ ઘટનાનો ફરિયાદી હતો. વરોલી વાંકથી કિમ જતા ટ્રેકના ફિશ પ્લેટ ખોલીને પાટા પર મૂકી દેવામાં આવી હતી, સાથે બોલ્ટ પણ ત્યાં જ મૂકી દેવામાં આવ્યા હતા. સુરતમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું. સુરતમાં ચિયા ગેંગના શખ્સોએ હાથમાં ખુલ્લી તલવાર લઈને ખોફ જમાવ્યો. સુરતના લીંબાયત વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ગુંડાગીરી અને ભયનો માહોલ ઉત્પન્ન કરનાર ચિયા ગેંગના શખ્સની પોલીસે હવા કાઢી. પોલીસે આરોપીનું મુંડન કરીને જે વિસ્તારમાં તલવાર બતાવીને ભયનો માહોલ, લોકોમાં ડર ઉત્પન્ન કર્યો હતો, તે જ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યો. સુરતના લીંબાયત વિસ્તાર ખાતે આવેલા આઝાદનગરમાં ચિયા ગેંગે આતંક મચાવ્યો હતો. જોર જોરથી બૂમો પાડવાની આ ના પાડતા ચિયા ગેંગના ગુંડાઓ ભડકી ગયા હતા અને તેઓએ ફરિયાદીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, તે જ વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ભયનો માહોલ ઉભો કર્યો. આ લોકોનો આતંક એટલી હદે છે કે સોસાયટીના મહિલાઓ તેમજ તેમને જોઈને પોતાની ઘરની અંદર જવા માંડે છે, જે સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે. ચિયા ગેંગના લગભગ 6-7 જેટલા ગુંડાઓ આ વિસ્તારમાં આતંક મચાવી રહ્યા હતા, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. લીંબાયત પોલીસે વિડીયોના આધારે ચિયા ગેંગના સમીર ઉર્ફે ગેટીની ધરપકડ કરી, જ્યારે અન્ય આરોપી વાજિદ ઉર્ફે ચિયા અને અલ્તાફની સહિત અન્ય 2ની શોધખોળ કરી રહી છે. એટલું જ નહીં, જે વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈને તેઓ આતંક મચાવી રહ્યા હતા તે જ વિસ્તારમાં આરોપી સમીરનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે સરઘસ કાઢતા આરોપીની હવા નીકળી ગઈ હતી. દાહોદના હવસખોર આચાર્યને કોર્ટમાં કરાયો રજૂ. આખો કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલશે. દાહોદમાં બાળકીના અપહરણની ઘટનામાં પોલીસ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટની મેડિકલ તપાસ કરવામાં આવી. સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યાના કેસમાં લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોપી ગોવિંદ નટનું મેડિકલ ચેકઅપ કરાયું. આચાર્યના અલગ અલગ સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા. આરોપી આચાર્ય ગોવિંદ નટે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી. આ ઘટસ્ફોટથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. પોલીસે નરાધમ આચાર્યની કાર પણ જપ્ત કરી લીધી. પોલીસે આચાર્ય ગોવિંદ નટના ઘરેથી કાર કબજે લીધી. કારને ફોરેન્સિક તપાસ અર્થે ગાંધીનગર ખાતે મોકલાશે. બીજી તરફ શિક્ષણ જગતને શરમસાર કરતી દાહોદમાં બનેલી ઘટનાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન જાણવા મળ્યું. કહ્યું, સમગ્ર મામલાને ધ્યાને રાખતા આચાર્યને સસ્પેન્ડ કરી જેલ હવાલે કરાયા. આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીશું. ગુજરાતમાં બાળાઓ સાથે આવી ઘટનાઓ શાળામાં ન બને તે માટે કામ કરાશે. તો લીમખેડા બાર એસોસિએશને આરોપી આચાર્યને કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે. એક પણ વકીલ નરાધમ આચાર્ય ગોવિંદ નટનો કેસ નહીં લડે. બીજી તરફ દાહોદમાં હત્યાની ઘટના મુદ્દે કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો. આરોપી આચાર્ય રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ હોવાનો આક્ષેપ કર્યો. ગોવિંદ નટ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે જોવા મળ્યો હતો. અમદાવાદથી સમાચાર. વિદ્યાર્થીની છેડતીની વધુ એક ઘટના જોવા મળી છે. ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી નજીકની ઘટના છે. એક શખ્સે વિદ્યાર્થીની સામે કરી અશ્લીલ હરકતો. ડિપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડે શખ્સને પોલીસ હવાલે કર્યો. શખ્સ માનસિક રીતે અસ્થિર હોવાનું અનુમાન છે. ગુજરાત યુનિવર્સિટીના વીસીએ ઘટના ઘટી હોવાનો કર્યો સ્વીકાર. આ તરફ ભરૂચમાં રક્ષક જ બન્યો ભક્ષક. હોમગાર્ડમાં ફરજ બજાવતો જવાન હેવાન નીકળ્યો. તેણે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું. જોકે પોલીસે હોમગાર્ડ જવાનની ધરપકડ કરી લીધી. શરૂઆતમાં આરોપીની સગીરનો પીછો કરતો હતો. આ દરમિયાન સગીરા બપોરના 3 વાગે તેના દાદીના ઘરે નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી. તે વખતે આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, તેણે અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલીને તેને બ્લેકમેઇલ કરવાની ધમકી આપી. આ ઉપરાંત માતા પિતાને મારી નાખવાની પણ ચીમકી આપી. આ અંગે પરિવારને જાણ થતાં સગીરાના પિતા એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં બાઇક સળગ્યું તો ખંભાળિયામાં ઝૂંપડા સળગતા દોડતા. સુરતમાં જાહેર રોડ પર કંઈક આ રીતે બાઇક સળગ્યું. નવસારી બજારમાં લોકોની ભારે અવર જવર વચ્ચે બાઇકમાં આગ લાગી. ચાલુ બાઇકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ.
ભર બજારમાં બાઇક ભડકે બળતા અફરાતફરી મચી ગઈ. આ અંગેની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. બાઇક ચાલકે સમય સૂચકતા વાપરતા જાનહાની ટળી હતી. આ તરફ દ્વારકાના જામ ખંભાળિયામાં ઝૂંપડામાં આગ લાગી. નવી મામલતદાર કચેરી નજીક ઝૂંપડામાં ભીષણ આગ લાગી. અચાનક આગ લાગતા લોકો દોડતા થયા. આગ લાગવાથી ઝૂંપડું બળીને ખાક થયું. ખંભાળિયા ફાયર વિભાગે આગને કાબુમાં લઈ મોટી દુર્ઘટના ટાળી. આગ કેમ કરતા લાગી તે જાણી શકાય. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ તરફ નડિયાદના શાંતિ ફળિયામાં આગની ઘટના બની. વહેલી સવારે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ગઈ. લાઇન બંધ પાર્ક કરેલી ચાર કાર પૈકી એક કારમાં આગ લાગતા અન્ય બે કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ. આગની ઘટનામાં કુલ ત્રણ કાર બળીને ખાક થઈ ગઈ. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વલસાડના રોલ ગામે બાઇક ઉપર સ્ટન્ટ કરવાની ઇવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું. જુઓ એક બાદ એક દિલ ધડક સ્ટન્ટના દ્રશ્યો. જોખમી સ્ટન્ટના દ્રશ્યો છે વલસાડના. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટ પાર્કિંગના જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું. એક રેસ્ટોરન્ટ પાર્કિંગના જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઇડ નામના એક બાઇકર્સ ગ્રુપના શિવમ પવારે આ સ્ટન્ટ 100 ઇવેન્ટનું આયોજન કર્યું હતું. દરમિયાન હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા, જ્યાં બાઇકરોએ લોકોની ભીડ વચ્ચે જોખમી સ્ટન્ટ કરીને સીન સપાટા કર્યા. લોકોની ભીડ વચ્ચે બાઇકરે જોખમી સ્ટન્ટ કર્યા. દિલધડક સ્ટન્ટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા. બાઇક ચાલકો એકથી એક ખતરનાક સ્ટન્ટ કરીને લોકોના રૂવાડા ઉભા કરી દીધા. સ્ટન્ટબાજોએ જીવને સટોસટ સ્ટન્ટ કરીને જોનારા ધબકારા ચૂકાવી દીધા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી હતી અને પ્રાથમિક તપાસ બાદ ડુંગરી પોલીસે ઇવેન્ટના આયોજક સહિત કુલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો. આ ઇવેન્ટની કોઈ પણ જાતની જાણ કે પરવાનગી લેવામાં આવી ન હતી. આથી પોલીસે સ્ટન્ટબાજો સામે પણ ગુનો નોંધી હવા કાઢી. બોટાદમાં પુરપાટ જતી સ્કૂલ બસની બ્રેક ફેલ થતા અકસ્માત બે બાળકોની જા, વાલીઓના જીવ અત્યાર. બોટાદમાં ફરી એકવાર બાળકોના જીવ પર ખતરો ઉભો થયો છે. બોટાદની પુરપાટ જતી સ્કૂલ બસની બ્રેક ફેલ થતા બાળકોને ઇજા પહોંચી. કષ્ટભંજન વિદ્યા મંદિર શાળાની બસ દુર્ગા રોડ પર જઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થઈ જતા વિદ્યાર્થીઓ ભરેલી બસ અન્ય બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બંને બસ વચ્ચે ટક્કરના કારણે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. બચાવ બચાવની બૂમો પાડી હતી. બસ એટલી સ્પીડમાં હતી કે બસનો આગળનો કાચ પણ તૂટી ગયો. બે બાળકોને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ તમામ વિદ્યાર્થીઓને નજીકના સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની વાલીઓને જાણ થતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓએ બેદરકારી દાખવી હોવાના સવાલો ઉઠાવ્યા. અમદાવાદમાં વેન પર મોતની સવારી, પોલીસ ઉમટી ઝડપાઈ. જુઓ હાઈવે પર મોતની સવારીના દ્રશ્યો. બેદરકારીની આ તસવીર છે અમદાવાદના એસજી હાઈવેની. અહીં એક વાન ચાલકે નિયમોના ખુલ્લેઆમ ધજાગરા કર્યા. વધુ પૈસા કમાવાની લાલચમાં વાનની અંદર પેસેન્જરોને ઘેંટા બકરાની જેમ ભર્યા. આટલેથી જ અટક્યો નહીં, વાનની ઉપર પણ લોકોને બેસાડ્યા. મુસાફરોને પણ જાણે પોતાના જીવનની ચિંતા ન હોય તેમ વાન ઉપર બેસીને બિંદાસ સવારી કરતા નજરે પડ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એસજી હાઈવે પર વાન ચાલક ઓવરલોડિંગ સાથે પૂરપાટ જઈ રહ્યો છે. વાન ઉપર બેઠેલા લોકો પણ બહાદુરીનું કામ કર્યું હોય તેમ બિંદાસ જણાયા. પરંતુ સવાલ એ છે કે નિર્દોષ વાહન ચાલકને રોકી તોડપાણી કરતી ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા. શુખાનગી વાહન ચાલકો કાયદાને ઘોળીને પી ગયા છે. રાજકોટની મારવાડી કોલેજ ફરી વિવાદમાં. હોસ્ટેલમાં બહેનપણીનો નાહતી વખતનો વિડીયો ઉતારી બોયફ્રેન્ડને મોકલતા મારામારી. મારામારી અને લાફાવાળીના આ દ્રશ્યો છે વિવાદમાં રહેતી મારવાડી યુનિવર્સિટીના. રાજકોટની મારવાડી કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે પણ ગંદી હરકતના કારણે જ કોલેજ વિવાદમાં સપડાઈ છે. થયું એવું કે શહેરની ભાગોળે આવેલી મારવાડી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીનો નાહતી વખતનો વિડીયો તેની સાથી છાત્રાએ ઉતારી તેને એના બોયફ્રેન્ડને સેન્ડ કરતા હોબાળો મચી ગયો. આ છાત્રાએ